કેમ છો મિત્રો? મજામાં. આજે આપણે કેવી ક્રિયા વિશે જાણકારી મેળવવાના છીએ કે આખા દિવસ દરમિયાનમાં આપણે જ્યારે કામ કરીને રાત્રે પરવારીએ છીએ, એટલે બેડ ઉપર જઈએ છીએ, ત્યારે શું કરવું? ઊંઘવાની એક ક્રિયા હોય છે, જે લોકો યોગમાં હશે એ લોકોને ખબર હશે, બાકી આના વિશેની જાણકારી ભાગ્યે જ કોઈને હોય છે. અને મિત્રો, એ છે શરીરનો થાક ઉતારવો. બહારથી કામ આવ્યા પછી આપણે કપડાં બદલીએ છીએ, હાથ પગ મોઢું ધોઈએ છીએ અને થોડા રિલેક્સ થવા આરામ ખુરશી ઉપર બેસીએ છીએ. તો તેવી રીતના આખા દિવસ દરમિયાનમાં આપણે જ્યારે કામ કરીએ અને પછી રાતનું ભોજન થયા પછી 2-2.5 કલાકે જ્યારે ઊંઘવા જઈએ, તે દરમિયાનમાં એક સૂક્ષ્મ ક્રિયા કરવાની હોય છે. શ્વસન ક્રિયા કહી શકો તમે કે એ પણ. કે આમાં શું હોય છે મિત્રો, એના વિશે જાણકારી મેળવીએ આપણે. કે આખા દિવસ આપણે જે વર્ક કરતા હોઈએ એમાં માનસિક થાક હોય છે, શારીરિક થાક હોય છે, પણ આ બંને બાબતો માટે આપણે બેદરકાર હોઈએ છીએ. આની જાણકારી નથી હોતી કોઈને કે શરીરમાં થાક વર્તાતો હોય તો શેના કારણે. તો જ્યારે પણ તમે પોતાના દિનચર્યાથી પૂરી થઈ જાય, રાતનું ભોજન પણ થઈ જાય, આરામથી વાતચીત થયા પછી જ્યારે ઊંઘવા જઈએ, તે દરમિયાનમાં આપણે પથારીમાં બેસીને આ ક્રિયા કરવાની હોય છે. સૌપ્રથમ શું કરવાનું હોય છે, આપણે છાતી ઉપર હાથ રાખવો, પછી એક ધીમે રહીને શ્વાસ લેવો, પછી એને આવું 5-1 વખત કરવું. તમારે ધીમે રહીને જ કરવું, કારણ કે શ્વસન ક્રિયા જેટલી તમારે ધીમે રહીને કરશો એટલી સારી છે. બીજું છે, આ કર્યા પછી છાતી ઉપર હાથ રાખીને શ્વાસ લેવાનો ધીમે રહીને અને એકદમ છોડવાનો. જો એટલે કે સ્વાહા બોલીએ છીએ આપણે, મંત્ર પૂરો થયા પછી સ્વાહા, તો આનાથી તમારી જે માનસિક ભાર રહેતો હોય, છાતી ઉપરનો ભાર રહેતો હોય, એ ભાર ઉતરી જાય છે. અને આ ધીમે રહીને કરવાનું હોય છે, શ્વાસ લઈને એકદમ છોડવાનું હોય છે. જેમ આપણે ફુગ્ગામાં બલૂનમાં હવા ભરીએ છીએ અને એકદમ છોડી દઈએ છીએ, એ રીતના આ ક્રિયા કરવાની હોય છે. આના ઉપરથી છાતીમાં રહેલો ભાર, માનસિક ભાર, એ ઉતરી જાય છે અને એક સારી નિંદ્રા આવે છે. આ નિંદ્રા ઓછા સમયની હોવા છતાંય તેની શાંત અને ખૂબ જ સ્ફૂર્તિવાળી હોય છે. સવારના આપોઆપ તમે ઉઠવાનું મન થાય છે, શરીરમાં આળસ નથી રહેતી અને સહજ રીતે તમે ઉઠીને પોતાના દિનચર્યા ઉપર લાગી શકો છો. આ 2 ક્રિયા તમે નિયમિત જો કરો તો થોડા દિવસોમાં તમારા શરીરમાં હલકું રહેશે શરીર. જે સાંધાઓના દુખાવા છે એમાં મુખ્યત્વે જે તકલીફ હોય છે એ શરીરનો થાક હોય છે. કોઈને કેલ્શિયમની ઉણપ હોઈ શકે, કોઈને આયરનની ઉણપ હોઈ શકે, શરીરનું રક્ત સંચારણ બરાબર ના હોઈ શકે, પણ આ બધામાં મોટાભાગે જે માનસિકતા હોય છે, શરીરનો શ્રમ અને માનસિક વિચારધારા કે કોઈ પણ રીતની, એમાં થાક બહુ મોટો ભાગ ભજવે છે. જે કોઈને ખબર નથી હોતી કે થાક ઉતારવા માટે શું કરવું, તમે સ્વાભાવિક પણ જોશો તો મેં જે બીજી નંબરની ક્રિયા કરી એમ જેમ શ્વાસ લે કે આ રીતના પણ તમે કરશો તો તમારા શરીરનો થાક ઉતરી જશે, તમારું શરીર રિલેક્સ થશે. રિલેક્સ થવું બહુ જ જરૂરીનું હોય છે, કારણ કે આ રિલેક્સ થતા નથી આપણે એટલે શરીર બંધેલું રહે છે, સાંધા જકડી જાય છે. તમે આ રીતના તમે દિનચર્યામાં આનો ઉપયોગ કરો
આ રાત્રિ જ કરવું એવું નથી, જમ્યા પછી 2-3 કલાકે તમે ક્યારે પણ કરી શકો છો. ઓફિસમાં પણ તમે આ રીતના રિલેક્સ થાઓ તો તમને ફાયદો આનો થોડા દિવસમાં જણાશે. તો મિત્રો, આ સાથે આ વિડિયો તમને કેવો લાગ્યો, આ જાણકારી તમને કેવી લાગી, અને સારી લાગી હોય તો તમે જરૂરથી આ ક્રિયા કરજો, કારણ કે થાક ઉતારવો ખૂબ જ જરૂરી ન હોય છે. આ જ થાક દિવસે વધતા 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 એ તમારા અંદર ટોક્સિન્સનો ભરાવો વધતો જાય છે, જેના કારણે તમારું શરીર સ્મૂથ નથી રહેતું. શરીરના સાંધાઓમાં દુખાવાનું મુખ્ય કારણ એક આ પણ છે, શરીરનો થાક ઉતારવો. તો તમે આ જરૂરથી ક્રિયા કરજો, અને તમને જ્યારે આ ક્રિયા ગમે તો બીજાને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને, ઘંટી બેલને દબાવવાનું ચૂકતા નહીં. અને ફરીથી એક સારા વિડિયો સાથે આપણે નવી જાણકારી વિશે માહિતી મેળવીશું. અને કમેન્ટ કરજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો, આ જાણકારી કેવી લાગી. તો તમારી કમેન્ટથી મને એક પ્રોત્સાહન પણ મળે, અને સાથે સાથે મને જાણકારી નવી નવી લાવવા માટેનું તમને એક ઉમંગ પણ થાય. મને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો મિત્રો, કે જેના થકી આપણું એક પાક્કું રિલેશન બનતું જાય, ડેવલપ થતું જાય. મિત્રો, ફરી એક સારા જાણકારી આયુર્વેદિક લક્ષી જાણકારી વિશે માહિતી મેળવીશું, ફરીને મળીશું. આવજો, બાય બાય.